હા દાબળો ઓઢાડવા મૂકો સો તો ભેળો મૂકો અમારી ટીમ ને ઓળખાણ આપી દો અમારે સાગરદાન ગઢવી ભાઈ ઓળખાણ આપી છે પણ મને મોજ આવી ગઈ વધાવો નિલેશભાઈ કોરડિયા ઢોલક ઉપર છે પ્રવીણભાઈ વૈષ્ણવ છે મજીરા વગાડે છે એને તાળીયાથી વધાવો ને અમારે મુકેશભાઈ મકવાણા હા અમે પ્લેન માં ગયા ને પ્લેન માં તો મજા કરી બધા પ્લેન માં તો બધું ઓલું સમજાવે ને આમ કરી જો તેમ કરીજો ને અમારે પ્રવીણ ભાઈ છે ને મજીરા વાળા એનો વારો ઓલા દરવાજા પાસે આવ્યો કે આપાતકાલીન દરવાજો હોય કે એવું કઈ થાય તો અહીંથી નીકળી જવું પાસે બેન આવીને કે સર હિન્દી બધી સમજાવવા ઈધર દરવાજા હે ઈધર છે એ અકસ્માત હોગા ને એની રીતે બધી સમજાવી તો કે આવી રીતે દરવાજો ખોલવાનો હોય કે તમારે અહીંથી ખોલીને આ પહેરીને કે પહેલાં તમારે કૂદી જવાનું આ કે માતાજીનો નો જી સર સોરી સર ઈ કે સોરી બોલી ને કઈ સમજાય નહીં એ કે સોરી થોક માતાજી કઈ ન થવા દો દરવાજો હું નહીં ખોલું ઈ કે હકીકત માં એને કીધેલું કે ઈ મજા આવે આપને આ મોર દાદાની માતાજી ની વાસરાની મા પીછળ મોગલ ની કૃપા ને કહો અમે બધાય હાવ અભણ માણસો નીકળી જાય આ મુકેશ ને ઓલે બેને આવીને પૂછ્યું કે વેજ યા સર વેજ યા નોન વેજ ઓલું ખાવાનું દેવા આવે પ્લેનમાં તો આ કે બેન હાદું હાદું ઓલી બેન મુંજાણી કે સોરી તો કે હાડુ 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 પછી પછી મે મે કીધું રહેવા દે ના પાડ દે નથી એ ભૂકા ની એટલે ભણવું જરૂરી હો ઇંગ્લિશ આવડે એટલે શીખી લેજો યુવાનો વિદેશ જવામાં ન કાય પણ આપણું ન ભૂલી જતા આપણું ભૂલીને બીજું અપનાવી એ વાંધો છે બાકી બધી ભાષાઓ આપણી ભાષાને આપણી માં છે ને એ એ નો ભૂલી જાવી જોઈએ કચ્છી ભાષા એની એની એક મીઠાશ મજા છે હમણાં ભાઈ ધનરાજભાઈ ને બોલતા હતા કેવી સરસ અમુક કવિતાઓ મને આમ સમજાય ખરું બોલી નો બહુ એ મીઠી ભાષા છે આમ કેટલો ફેર અમારે એ બાજુ બપોર પછી રોંઢો રોઢો ને તમારે ઉલથો કે ઉલથે અમે કહેતા તારું નામ શું થાય કે તો જો ના કેળો આય મજા આવે એટલે એટલું બધા એમાં અમારે ગીરમાં પાછી અમારે પરજ ભાષા અમારે બોલાય એ તળું નામ કાં છે એમ બોલે એટલે એનો આ પ્રાંતે પ્રાંતે ભાષા ને આપણા તો રંગ આપણા ઉત્સવો આપણા ભારત ભારત છે સાહેબ આવું દુનિયામાં ફરી જાવતા મોજ કરીજો પણ ભારતની એક આખી વસ્તુ જુદી છે આપણે ત્યાં કેવું એક એમ આવે નવા વર્ષનું એક એમ આવે ભાઈ બીજ આવે આખા ત્રીજ આવે બોળ ચોથ આવે નાગ પંચમી આવે રાંધણ રાંધણસઠ આવે હિતળા હાયટમ આવે દુર્ગાષ્ટમી એટલે ગોકળ આઠમ આવે દુર્ગાષ્ટમીની આઠમ આવે રામોયમ આવે દશેરાનો પર્વ આપણો હોય દશેરા આવે ભીમ અગિયાર આવે રેટીયા બારસ આવે ધન ધનતેરસ આવે કાળી ચૌદેહ આવે અને શરદ પૂનિમ આવે અને અમાની દિવાળી આવે કેવા કેવા ઉત્સવો ઉજવાય આપણે આવું ક્યાંય દુનિયામાં ક્યાંય નથી એ ઉજવીને ને એની એક આ મજા છે એટલે હું વાત તમને એ કરતો તો કે આપણે કાંઈ જે કરવું હોય એ જોતું હોય આપણે કરવું પડે તો એ મસ્તરામ બાપુ એની મસ્તીમાં બેઠા ને માણસ સારો દીવાન એટલે એમણે એને હિખામણ આપી એણે કીધું કે મહારાજ કાલે કોણે જોયું છે કાલ શું થવાનું એની કાંઈ ખબર નથી અને આજે જેવું એ કર લેવું જોઈએ તો કે એવું છે તો કે આલો મારો ધાબળો આપી આવો મહારાજે દઈ દીધો ધાબળો મસ્તરામ બાપુને દીવાને નહોતો હોય ઢોડી આવ્યો એટલે ધાબળો ઓઢાડે તો મસ્તરામ બાપ એટલું જ બોલે તું એસા એ કરતા રે બીજું કંઈ કીધું નહીં હામણી ન જોઈતું બુયે ગયો બે દી પછી પાછા નીકળ્યા તો એમ નેમ ઉગાડી દીધે બાપુ બેઠા ને ભગવાનનું ભજન કરે સીતારામ રાધે શામ ભજમન જાનકી ભરતાર ભરતાર કેવલ જાનકી કીર્તાર સીતા રામ રાધે મહારાજ જોઈ રહી કે ધાબળો જ નથી વટ્યો કે કેમ નથી વટ્યો પૂછી આવો તો દીવાન દોડીને કે બાપુ ધાબળો તો કે એ તો એક સોર આવ્યો હતો કે આમ લઈને વહી ગયો કે એક કોઈક લૂંટારો આવ્યો હતો કે મારા માથેથી જ લઈને ભાગી ગયો કે અરે કે બાપુ એવો સારો ધાબળો મહારાજનો નો ધાબળો હતો તમને દીધેલો નહીં એમ લઈને વયો જાય તમારે કઈ કહેવાય નહીં તમે બોલ્યા નહીં કઈ એ કે બોલું જ ને જી ભગવાન બોલવા જ આપી છે કેમ ન બોલું કે હું બોલ્યા કે મેં તને કીધું એને કીધું તને મેં શું કીધું હતું એને કે મને તમે એમ કીધું કે તું એસઆઈ કરતા રે તો સોરને એમ કીધું તું એસઆઈ કરતા રે આખી જિંદગી સોર્યું કર બાકી તારે ઘરનું કોઈ દી થવાનું જ નથી ભલા માણસ તું એસઆઈ કરતા રે કળયુગ નહીં કરયુગ હે ઈસ હાથ દે ઈસ હાથ લે તું કર એવો આ યુગ છે આ હાથ તે હાથ ના હાથ ઓલી એક સરસ નાનકડી એવી વાત છે એક માણસ ભિખારી ભીખ માંગતો હતો દરબાર ગઢમાં ગઢની આગળ અને એમાં દીકરાનો મહારાજના દીકરાનો જન્મદિવસ હતો મહારાજ દીકરાને લઈને રથમાં બહેન નીકળ્યા અને વિચાર કર્યો કે આજ પેલો વેલો મળે ને હોના મોરની આ પોટલી આપી દેવી છે એટલે હોના મોરની પોટલી હાથમાં મહારાજનો રથ હોય ભિખારી પેલો જે ભિખારી બેઠો તો એમ કા કર્યો આલે હોના મોર કારણ કે જન્મદિવસ છે મારા દીકરાનો એ પોટલી આપી તા તો ઓલો મોજના તોરા છૂટી ગયા આ હા હા ખાલી થોડું થોડું દોકડો મળતો હોય હોના મોરની પોટલી આપી હાથમાં પોટલી લોટ દીધી ઝૂપડું ક્યાંક આઘો રહેતો હોય છે ધોળ્યો જાય હોના મોરની પોટલી મળી ગઈ હોના મોરની પોટલી મળી ગઈ એમાં સોર ને ખબર પડી ગઈ સોર ને ખબર પડી ગઈ સોર તો એ અકલ મઠા હોય ને એ પાછા લોટ કાંઈ બહુ હોય ને દોડવામાં આવ્યો હોય ને બધી રીતે સોરે જે અડી કાઢી ને તો પોટલી હાંસકીને ભાગી ગયો બોલો એક તો ધોળીને ઠેર ત્યાંથી આવતો હતો રહ્યો તો આંબો નહીં કાંઈ સોર પોટલી લઈને અરે કરમની ઘટના એ કે આવું ને આવું ભાગમાં ન એટલે ક્યાંય મળે નહીં વાત હાવ પાકી છે બિચારો ઘડીક વાર બેઠો બેઠો રોયો અને પછી વિચાર કર્યો કાલ પાછો અહીંયા માગવા માટે બેસી જાય બીજે દી હતો ની બેઠો મહારાજ બીજે દીધી એમને નીકળ્યા તો જોયો કે કાલે હોના મોરની એવડી પોટલી આપી તોય તું વિતારો સ્વભાવ ન ગયો મહારાજ માફ કરજો પણ પોટલી સોરી કે આંસકીનું ગયો મહારાજને એમ થયું કે હાચો હોય છે રોવા મીંડ્યો ને એટલે મહારાજને ખબર પડી કે નહીં માણસ હાચો છે તો મહારાજે હાચ વીટી પહેરી હતી એમાં હાચો હીરો હતો લાખ રૂપિયાનો એ આમ કરીને આમ આમ કરીને હીરો કાઢીને ઘા કર્યો અલે આ હીરો આજ મને મોજ આવે છે તું રોયો ને એટલે મને એમ થયું કે હજી આને આપું તો હાચો માણસ હવે હાચવજે કે મહારાજ હવે તો હાચું ને પછી બોલ્યો નહીં સાનો મનો હોય જાય આમ કરતો ઘેરે જઈ એને વિચાર કર્યો કે ક્યાંય બેકમાં મૂકવું બેકડી હોય એમાં મૂકવું કે કાંઈ પણ એને પત્નીને કહું મળી પત્ની કાંઈક હીરો બોલી જાય ને ચોર લઈ જાય તો પત્નીને ખબર પડવા દેવી વિચાર કર્યો નવો ગોળો લઈ આવેલો પડેલો ઉપર અભેરાયમાં ગોળો વાપરાતો ન હોય ને એવો નવો ઠીકરાનો ગોળો પડ્યો તો એમ કે આમાં નાખી દઉં કોઈને ખબર જ ન હોય ચોર ખબર ન હોય કે આ ગોળામાં હીરો છે ગોળામાં નાખતી તો હીરો રાતે વાળું કરીને હોઈ ગયો આ કાલે દઈ આવું એક લાખ રૂપિયા આવશે ને પછી તો સારું મકાન બની જશે મજા મજા બે હારી ભેંસું લઈ લઉં સપના જોવા મીડે દૂધ પાક પીસ ને તો એ હોઈ ગયો નીંદરમાં હવારમાં એ નહોતો જાગ્યો ને સપનામાં સડી ગયેલો ઈ નહોતો જાગ્યો ને પેલા એની પત્ની જઈ ગઈ કામ કરતા કરતા ગોળો ફૂટી ગયો પાણી પાણીય તો વિચાર કર્યો નવો ગોળો ઉતારવો જોઈએ તો એની ઘરવાળીએ નવો ગોળો ઉતાર્યો એને ખબર ન હોય કે આમાં એક લાખનો હીરો પીડ્યો એ નવો ગોળો ઉતારીને ઘરવાળી સીધી આમ કાકમાં લઈને બાજુમાં નદી વહી જતી હતી નદીએ જઈને ગોળામાં આમ કરીને પાણી લઈને આમ આમાં આમ આમ કરીને જાય માતાજી હીરો સીધો પાણીમાં હીરો પાણીમાં એ તો પાણી ભરીને વહી આવી તા આ જાગ્યો આમ જોઈએ તો એને ઘરવાળાની માથા ઉપર ગોળો આ બેઠો બેઠો બીડી પીતો તા ગોળો ભાડો બીડી પડી ગઈ આ ગોળો એ કે તો ગોળો ગોળો ફૂટી ગયો તો કે કર્મે ફૂટી ગયા એક લાખ નો હીરો હતો તો કેવાય ખરું કે બીક લાગી મને કોઈ સાંભળી જાય તો અરે અરે ત્રીજે દી પાછો ન્યા જઈને બેઠો મહારાજ નીકળ્યા મહારાજે જોયું હા હવે તો તું ખોટો જ છો પેલા હોનામુર ની પોટલી લઈ ગયો કાલે હીરો લઈ ગયો ને ત્રીજે આવીને બેઠો હવે કોઈ હીરો કોક લઈ ગયો કે મહારાજ હવે કાંઈ નો તો કાંઈ નહીં પણ હકીકત વાત તો મારી સમજવી હું કે કાલે તમે પોટલું ચોર લઈ ગયો હીરો કે આવી રીતે ગોળામાં નાખ્યો તો મારી પત્ની કે પાણી નાખી આવી ત્યાં જઈને કેટલાય વેકરા ફફડા હવે મળે તો કે ઈ પૂરું થઈ ગયું હવે ઈ કે કાંઈ નથી હાલે બે દોકડા છે બે દોકડા બે આના એ વખતના બે દોકડા આપું છું હવે મારે વધારે કાયમ કોઈ ન આપે તો બે દોકડા લઈને આમ મુઠ્ઠીમાં લઈ લો જતો અરે મારા કરમ મારે ભીખ માગવાની જ રહી નદીના કાઠા બાજુ આટોમાં એમાં મોટી બધી માછલી એક મસી મારે પકડી કોકે કે નદીમાંથી મોટી બધી માછલી પકડી અને એ માછલી તગારામાં નાખી અને તગારામાં નાખીને માછલી એટલે બસારી આમાં જેવું તેવું થોડુંક પાણી હતું તગારામાં માછલી કૂદકા મારે ઠેકડા મારે આમ એટલે ઠેકડા મારે એટલે માછલી ઓલ જે થોડું ઘણું પાણી માછલી ઉલડતી આવે ને મરી એવું તૈયારી થવા માંડી થોડુંક પાણી ઓલો માછીમાર માછલી આને દહી આવી જોઈજો અટાણ સુધી પોતાનું જ વિચારતો હતો પોતાનું વિચારતો હતો ને તા હું બધું ગયું પણ એને એક વિચાર આવ્યો મારા તો અમે કરમ નબળા છે હોના મોરની ગઈ અને હીરોય ગયો હવે તો કાંઈ વધ્યું નથી આ બે દોકડા એવા ઈ હવે થોડુંક સારું કામ કરી લઉં સેવાનું કામ કરી લઉં ઉપર ઉપકારનું કામ કરી લો કે આ માછલી મને દેવી હોય તો કેટલા રૂપિયા તો કે બે દોકડા બે દોકડામાં આપી તો કે હા આલે આ બે દોકડા ઈ એને આપી દીધા અને માછલી લીને હળી કાઢી એને એમ કે પાણી નાખી દીધું બચી જાય એને દઈ આવી બચાવી દેવી હતી નદી નાખી દે નદી બાજુ આમ દોટ કાઢીને તો માછલી વધારે સેલે એમ કે મરવાની ત્યાં બે ત્રણ ઉલાળા માર્યા ને જા માછલી તો ઓલો આગલે લી એની પાણી ભરવા ગઈ હતી જે હીરો પડી ગયો ને પાણીમાં નાખ્યો તો એ માછલી ગળી ગયેલી તો તગારામાં હીરો માછલી નાખી દીધી નદીમાં ને હીરો તબો કે આ હીરો તો ઓલો છે એ મુઠ્ઠીમાં હીરો લીધો ને ગડગડતી ડોટ મૂકી મળી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો પકડાઈ ગયો હીરો હાથમાં આવી ગયો ને કે પકડાઈ ગયો તો ઓલો સોર જે હોના મોર ફોટલી લઈને સોરી ગયો હતો ને ઈશ્વર સોરને હાથ પડી ગઈ વખત ન આવ્યું અરે હવાર થઈ ગયું વખત નહીં આવેલું ક્યાંય હતાડવાનું તો એને ક્યાંક નદી ની આજુબાજુમાં વેકરામાં પોટલી હંકરેલી તો એ કાઢવા આવેલો તો એ કાઢીને ને ભાઈ ગયો સોર આ જોડ્યો પકડાઈ ગયો પકડાઈ ગયો તો સોરે કર્યો ઘાય કે મારું નામ દેતો ને આલે તારો હોય કે પોટલું જડી ગયું અને હીરોય જડી ગયો માછલી માટે બે દોકડા વિચાર્યું તો હીરા પોટલા બધું આવી ગયું ભલા માણસ બીજા માટે ત્યારે જયારે હું તમે વિચારશું એટલે હીરાય આવી જાય અને હોના મોરે આવી જાય કારણ કે બીજાના માટે વિચાર્યું એમ જેણે જેણે બીજાના માટે વિચાર્યું છે જેણે જેણે પ્રકૃતિ માટે વિચાર્યું છે સમાજ માટે વિચાર્યું છે ધર્મ માટે વિચાર્યું છે એ જગતના ચોકમાં કાયમના માટે જીવી ગયા છે આવી આપણે વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે પણ ઘણી બધી વાતો થઈ અને ઘણી બધી વાતો આગળ જતા થઈ શકે છેલ્લે રામવાળાનું દઈ અને પછી મારા શબ્દોને વિરામ આપીશ અમને ભાઈની ખબર છે સતત કાલે પ્રોગ્રામ ઉત્તર ગુજરાતમાં છું સીધા અને અહીંયા પણ કથાનો ડાયરો છે તમારો પ્રેમ આગલો રાઉન્ડ બે કલાક દસ મિનિટ લગભગ મેં કોઈ ક્યાંય નથી લીધો કઈ દીધી પણ તમારો જે પ્રેમની તાકાત છે તમે એમ કહી દો કે તમે ત્રણ બે કલાક દસ મિનિટ રાઉન્ડ લ્યો તો ડબલ પૈસા દે તોય થાક લાગે તો ન થાય પણ તમારો પ્રેમ ને પડકારો હોય ને એટલે થઈ જાય એટલે રામવાળા લડાવતા લડાવતા સફાખરું